કુતિયાણામાં લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુવિધા માટે એસટી બસ સ્ટેન્ડ તો બનાવાયું છે, પરંતુ યોગ્ય જાળવણી થતી નથી અને હાલ આ બસ સ્ટેન્ડના કેટલાય પંખાઓ બંધ હાલતમાં જોવા મળે છે, તો કેટલાય પંખાઓ તો ગાયબ થઈ ગયા છે, જેને લઈને મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ રામદેવ મેનામણભાઈ વદર, કુતિયાણા। કુતિયાણાની અંદર જે આધુનિક બસ સ્ટેન્ડ થોડા સમય પહેલાં, 2-3 વર્ષ પહેલાં જે ખુલ્લું મૂકવા બનાવવામાં આવ્યું, તેની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો। અત્યારે હજી 2-3 વર્ષ થયા, જે તે વખતે બનાવ્યું તેથી બધું જ નવું નાખેલું હતું। અત્યારે પંખાની સ્થિતિ દયનીય છે, કે એકેય પંખા ચાલુ નથી અથવા તો ઉપર છે નહીં। જ્યાં હમણાં કાળઝાળ આ વર્ષે તો ખૂબ જ ગરમી હતી, આ ગરમીની સિઝનમાં પણ પંખા બંધ હતા અને અત્યારે પણ વરસાદી માહોલની અંદર ખૂબ ગરમીનો માહોલ છે, ત્યારે અંદર બેહવું મુશ્કેલ થઈ ગયું કે જે પંખા બંધ છે એની કોઈ કાળજી લેવામાં આવતી નથી। તો જે તે લાગતા ઓળખતા અધિકારીઓએ આના માટે થોડીક જહેમત ઉઠાવી અને ધ્યાન આપવું જોઈએ, તેમજ જે શૌચાલયો બનાવવામાં આવે છે નવા, તેમાં ખાસ કરીને બહેનો માટેના જે લેડીઝ શૌચાલય છે એની અંદર પણ કોઈ જાતની સુવિધા નથી અને હોય તો પણ તેમાં પણ ધ્યાન દેવામાં આવતું નથી। તો સરકારશ્રી દ્વારા આવી ઘણી બધી જે બિલ્ડિંગો હોય, સરકારી બિલ્ડિંગો હોય, બનાવી દેવામાં આવે છે, પરંતુ ત્યાર પછી આની અંદર કોઈ ધ્યાન દેવાવાળું હોતું નથી। એટલે જે તે લાગતા વળગતા અધિકારીશ્રીઓએ આની અંદર ધ્યાન દઈ અને જે સરકારશ્રીએ ખર્ચો કર્યો એ અફળ ન જાય એવા પ્રયાસો કરવા જોઈએ।